માં ન્યૂઝનો ઇમ્પેક્ટ, રવેચીનગરની પ્રાથમિક સુવિધા બાબતે જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે આપી ખાતરી. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ, માં ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું. ખાસ તો મીડિયાની જ્યારે અસર થતી હોય ત્યારે નેતાઓને ખુલાસા કરવા આવવું પડતું હશે, અને ખાસ તો જેને કહી શકાય કે નેતાઓએ ચિંતા કરી અને મીડિયાની જે એક પડઘો પડ્યો એનો ખાસ તો આનંદ છે. અત્યારે મારી સાથે જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયત ફતેગઢ સીટના સભ્યશ્રી વણવીરભાઈ સોલંકી છે. ખાસ તો વણવીરભાઈનું અત્યારે જે મારા હાથમાં લીસ્ટ છે એમાં 26 કામો થઈ ગયેલા છે. એના સિવાય પણ જ્યારથી 2001થી રવેચીનગર બન્યું ત્યારથી એમના દ્વારા જે યોગદાન આપવામાં આવ્યું છે અને બાકીના જે કામો છે એ થઈ જશે. પણ કહેવાનો મતલબ મારો એ છે કે મીડિયા જ્યારે આગળ આવે ત્યારે નેતાઓને ખુલાસા કરવા પડતા હોય છે. શું કહેશો વણવીરભાઈ, તમે મને લિસ્ટ આપીને ખરેખર મને આનંદ થયો કે ગામમાં કામો થયેલા છે જે હોય તે પણ તમે જે અત્યારે સુધી કામો કરે શું કહેશો? અમે ગ્રામ પંચાયતની ગઈ ટર્મમાં રાજુભા જાડેજા એમના મા સરપંચ હતા અને મારા ધર્મપત્ની ઉપસરપંચ હતા, ત્યારે રવેચીનગરની અંદર ટોટલ 26 રોડના સીસી રોડના કામ થયા છે. શાળાની અંદર ટોયલેટ, બાથરૂમ અને પાણીના ટાંકાની અસુવિધા હતી એ પણ અમે પૂરી કરવામાં આવી છે. શાળાની અંદર દિવાલ ચારે બાજુ બનેલી નથી તેના હિસાબથી લુખા તત્વો કોઈ બી શાળામાં આવી જતા રાત્રે ગેરપ્રવૃત્તિ થતી એ પણ અમે દિવાલનું કામ પણ પૂરું કરવામાં આવેલું છે. અને રવેચીનગરની અંદર 24 કલાક પાણીની સુવિધા છે. હવે તમારા માધ્યમથી મને જાણવા મળ્યું કે રવેચીનગરની અંદર રસ્તાના કામ થયા નથી. સાચી વાત છે, કામ થયા છે, પણ તમને જે ઉપર ધૂળ દેખાતી હતી ને, તો જ્યારે ગ્રામ પંચાયતના માધ્યમથી કામ કરવા જઈએ ને ત્યારે ગામના શેરીવાળા શું કહે છે કે ભાઈ નીચી લ્યો શેરી, ઉપર ના લ્યો, ઉપર લેશો તો અમારા ઘરમાં પાણી આવે. એટલે અમારું ગામ ખેતરમાં વસેલું છે એના હિસાબથી ચોમાસાની ધૂળ ઉપર આવી ગઈ હશે. બાકી ટોટલ શેરી મેં તમને જે પણ લિસ્ટ આપ્યું છે 26 કામનું, એમાં એક પણ શેરી એવી બાકી નથી કે આ કામ રવેચીનગરમાં થયું નથી. બીજું, રવેચીનગરમાં 24 કલાક પાણી આવે છે. રવેચીનગરની અંદર કાંઈ બી લાઇટનો પ્રોબ્લેમ થાય તો તાબડતોબ અમે PGCLમાં કમ્પ્લેટ કરીએ અને એનું નિવારણ કરીએ છીએ. રવેચીનગરની અંદર મારા તાલુકા પંચાયતના સદસ્ય શક્તિસિંહ જાડેજા અને જિલ્લા પંચાયતના સદસ્ય જયશ્રીભા રાજુભા જાડેજા અને ગામના સરપંચ ભીખાભાઈ ગોયલ એમના માધ્યમથી રવ અને રવેચીનગરની અંદર બહુ સારા કામ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ કામ થતા રહેશે. અને બારોટજીનું મારે કહેવાનું છે કે મારું મતક્ષેત્ર ફતેગઢ જિલ્લા પંચાયત આવે છે, આ મારું ગામ છે. અમારા ગામની અંદર વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ હતો એ પણ અમે રાજુભા જાડેજા અને અમે સાથે રહી અને નર્મદાના પાણીનું કનેક્શન અમે અપાવેલું છે. આવા ઘણા બધા સુવિધાના કામ થઈ ગયા છે. રહી નિશાળની વાત, તો નિશાળ આજથી 12 મહિના પહેલાં ટેન્ડર પ્રક્રિયામાં પૂરું થઈ જાત, આનું તોડવાનું પણ પરમિશન આવી ગયું હતું. પણ ગામવાળા અમુક કે ભાઈ આપણે ગામથી આગળ જે હમણાં નવું પ્લોટિંગ કર્યું છે એની અંદર આપણે સ્કૂલ બનાવીએ, તો અમુક ગામવાળા કહે છે કે ભાઈ આપણે જ્યાં જૂની સ્કૂલ છે એમ જ બનાવવાનું. આ વિવાદ કમસે કમ 6-7 મહિના ચાલ્યો. એટલે મેં ગામવાળાને કીધું કે આપણા ગામના વડીલ છે બાઉ ભોપા, જેને આપણે બધા બાપા તરીકે માનીએ છીએ, એમના ઉપર આપણે નિર્ણય દોરી દો એ જે કેમ આપણે કરવાનું. એટલે એમણે આજથી 2 મહિના અગાઉ મને બોલાવી એમની ઘરે કીધું અને ગામના 5-7 આગેવાનો હતા, મને કે વણવીરભાઈ આપણે જે જૂની સ્કૂલ છે એની અંદર જ આપણે નવી સ્કૂલ આપણે બનાવવાની છે. કારણ કે અહીંયા જે નવી જગ્યામાં ચોમાસામાં પાણી બહુ ભરાય છે, છોકરું રોડ ઉપર અવર જવર કરી ના શકે અને કમસે કમ રવેચીનગરના છેલ્લા ઘરથી સ્કૂલનું અત્યારે જે નવી બનાવવાની વાત કરે ને તેનું અંતર કમસે કમ 1.5 કિલોમીટર થાય, એટલે પહેલીમાં ભણતું છોકરું ત્યાં પહોંચી શકે નહીં. એટલે બાઉ ભોપાએ આ જે નિર્ણય લીધો હતો એ નિર્ણય પછી મેં માન્ય રાખી અને મેં જિલ્લા પંચાયતની અંદર એનો જે ટેસ્ટિંગ આ તે બધું કરાવવાનું હોય એ બધું કરાવી અને હવે ટેન્ડર પ્રક્રિયામાં સ્કૂલ છે. અને બીજી પણ કાંઈ બી કામકાજ હશે તો ગામના સરપંચશ્રી, ગામના તાલુકા પંચાયતના સદસ્યશ્રી શક્તિસિંહ અને જયશ્રીભા રાજુભા જાડેજા એમના માધ્યમથી રવેચીનગર અને રવના વિકાસના કામો થયા છે અને થતા રહેશે. હમણાં જ એક જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી રવેચીનગરના જે સ્મશાન છે ત્યાં તળાવ છે
એ તળાવનું 3.5 લાખને ખર્ચે ઓગણપણ બાંધી આપવામાં આવ્યું અને એ હમણાં જ લગભગ 15 દિવસ પહેલાં જ પૂરું કામ થયું છે. અને આવા હજી કમિટી હોલ પણ આપણે એક મંજૂર થયેલો છે અને હજી એક પાણીનો ટાંકો પણ મંજૂર થયેલો છે અને બાકી હજી પણ કાંઈ પ્રાથમિક સુવિધા જરૂર પડશે તો આના માટે અમે પૂરા પ્રયત્ન કરશું. આર્યકન્યા ગુરુકુલ કરીબ 90 એકર મેં ફેલે ઇસ વિશાલ પરિસર મેં કક્ષા 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હૈ. ઇસકે અલાવા સ્થાનીય કન્યાઓ કે લિયે KG સે લેકર 12વી કક્ષા તક ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ સ્કૂલ ભી કાર્યરત હૈ. આર્ટ્સ તથા કોમર્સ વિદ્યા શાખાઓ મેં સ્નાતક તથા અનુસ્નાતક કક્ષા કે અભ્યાસક્રમ ભી ઇસી પરિસર મેં ચલાએ જા રહે હૈ. જહાં પાક કલા, સૌંદર્ય કલા, સિલાઈ કલા તથા હર પ્રકાર કે ખેલો મેં ભી યહાં કી બાલિકાએ નિપુણ હો ઉસકા ધ્યાન રખા જાતા હૈ. યહાં કન્યાઓ કો વેદો કે પ્રાચીન મંત્રો કે સંસ્કારો કે સાથ વિજ્ઞાન ઓર ટેકનોલોજી સે જુડી આધુનિક શિક્ષા દી જાતી હૈ. બાલિકાઓ કો વિભિન્ન કલાઓ મેં પારંગત બનાને કે સાથ સંસ્કારો કા સિંચન ઇસ ગુરુકુલ કી વિશેષતા હૈ. આર્યકન્યા ગુરુકુલ પોરબંદર મેં એડમિશન્સ પાને કે લિયે સંપર્ક કીજીએ. ફોન નંબર 8258-04-0404.